જય ભારત દોસ્તો ધોરણ દસ ગણિત પ્રકરણ એક વાસ્તવિક સંખ્યાઓના ભાગ નવમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આ ભાગ નવમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ચારના દાખલા શીખીશું પ્રશ્ન એક ભાગાકારની લાંબી ક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ સાંજ છે કે અનંત આવૃત્ત છે તે જણાવો મિત્રો અહીંયા આગળ આપણને જે આપેલી સંખ્યા છે એ સમય સંખ્યા છે અને આપેલ સમય સંખ્યાઓ જે છે એનું દશાંશ નિરૂપણ ભાગ્યાકારની પ્રક્રિયા કર્યા વગર આપણે જણાવવાનું છે કે દશાંશ નિરૂપણ જે છે એ સાંજ છે કે અનંત અને આવૃત્ત છે એમાં આપણે પહેલો દાખલો જોઈએ તેર છેદમાં ત્રણ હજાર એકસો ને પચીસ હવે આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ સાંત છે કે અનંત આવૃત છે તે દર્શાવવા માટે આપણે છેદ જે છે એના અવિભાજ્ય અવયવો પાડીશું અહીંયા તેર છેદમાં ત્રણ હજાર એકસો પચીસ હવે ત્રણ હજાર એકસો પચીસના હું અવયવ વૃક્ષની રીતે અવયવ પાડીશ ત્રણ હજાર એકસો પચીસના અવયવ વૃક્ષની રીતે અવયવ આ મુજબ છે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ અહીંયા પાંચ જે છે એક બે ત્રણ ચાર ને પાંચ વખત છે જેથી હું લખી શકું તેર છેદમાં પાંચની પાંચ ઘાત હવે અહીં છેદ જે છે એ બેની ઘાત ગુણ્યા પાંચની પાંચ ઘાત સ્વરૂપમાં છે બે નથી ગુણાક એટલે બેની જીરોઘાત ગુણ્યા પાંચની પાંચ ઘાત સ્વરૂપમાં છે એટલે કે બેની એન ઘાત ગુણ્યા પાંચની એમ ઘાત સ્વરૂપમાં છે જ્યાં એન બરાબર જીરો અને એમ બરાબર પાંચ છે હવે છેદ જે છે એ બેની એન ઘાત પાંચની એમ ઘાત સ્વરૂપમાં હોય તો કહી શકાય કે આપેલ જે સમય સંખ્યા છે એનું દશાંશ નિપણ જે છે એ શાંત હોય અને જો છેદ જે છે એ બેની એનઘાત ગુણ્યા પાંચની એમ ઘાત સ્વરૂપમાં ન હોય અને અન્ય કોઈ સ્વરૂપમાં હોય તો આપેલ જે સમય સંખ્યા છે એનું દશાંશ નિરૂપણ જે છે એ અનંત અને આવૃત હોય પણ અહીંયા આગળ આપેલ છેદ જે છે એ બેની એનઘાત પાંચની એમ ઘાત સ્વરૂપમાં છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ એટલે આપેલ જે સમય સંખ્યા છે એનું દશાંશની રૂપણ જે છે એ શાંત છે દાખલો બે સત્તરના છેદમાં આઠ અહીં આપણને સત્તરના છેદમાં આઠ સમય સંખ્યા આપેલી છે અહીં આઠ જે છેદમાં જે છે આપણે એના અવિભાજ્ય અવયવ પાડીશું અવયવ વૃક્ષની રીતે તો આઠના અવયવ પડશે બે દુ ચાર દુ આઠ એટલે હું લખી શકું સત્તર અને આઠની જગ્યાએ બેનો ઘન હવે સત્તર છેદમાં બેનો ઘન એટલે અહીં આગળ છેદ જે છે એ બેની ત્રણ ઘાત અને પાંચની શૂન્ય ઘાત સ્વરૂપમાં છે કેમ કે પાંચ નથી એટલે આપણે પાંચની જીરો ઘાત લખીએ પાંચની ઘાત બરાબર એક થાય એટલે એક ગુણ્યા બેનો ત્રણ ઘાત એટલે ની ત્રણ ઘાત થાય એટલે કે બેની એન ઘાત ગુણ્યા પાંચની એમ ઘાત સ્વરૂપમાં છે અહીં બે અને બે એની એની ઘાતાંક ત્રણ છે બેની ઘાતાંક એન છે એટલે એન બરાબર ત્રણ થાય અને એ જ રીતે એમ બરાબર શૂન્ય થાય હવે જો છેદ જે છે એ આપેલ સમય સંખ્યાનો બેની 5 પાંચની એમ ઘાત સ્વરૂપમાં હોય તો કહી શકાય કે આપેલ સંખ્યાનું જે દશાંશ નિરૂપણ છે એ શાંત છે દાખલો ત્રણ ચોસઠના છેદમાં ચારસો પંચાવન અહીં આપણને જે સમય સંખ્યા આપી છે એ ચોંસઠ છેદમાં ચારસો ને પંચાવન આપ્યા છે સૌથી પહેલાં આપણે છેદ જે છે ચારસો પંચાવન એના અવયવ વૃક્ષની રીતે અવિભાજ્ય અવયવ પાડીશું ચારસો પંચાવનના અવિભાજ્ય અવયવ છે પાંચ ગુણ્યા સાત ગુણ્યા તેર જેથી લખી શકાય ચોસઠ છેદમાં પાંચ ગુણ્યા સાત ગુણ્યા તેર હવે આગળ જે છેદ જે છે એ મિત્રો બેની એનઘાત અને પાંચની એમ ઘાત સ્વરૂપમાં નથી એ સિવાયના અન્ય સ્વરૂપમાં એટલે કે પાંચની એક ઘાત સાતની એક ઘાત અને તેરની એક ઘાત સ્વરૂપમાં છે જેથી આપણે કહી શકીએ કે આપેલી જે સમય સંખ્યા છે એનું દશાંશ નિરૂપણ જે છે એ અનંત અને આવૃત છે દાખલો ચાર પંદર છેદમાં સોળસો મિત્રો અહીંયા આગળ આપણને પંદર છેદમાં સોડસો એ સમય સંખ્યા આપેલી છે હવે સોળસોના આપણે અવયવ વૃક્ષની રીતે અવયવ પાડીશું આ એના અવયવ છે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે બે જે છે એ એક બે ત્રણ ચાર પાંચ ને છ એટલે બેની છ ઘાત અને પાંચની બે ઘાત આવશે છેદમાં અને અંશમાં હું પાંચની જગ્યાએ લખું ત્રણ પંચા પંદર આ પંદર છે એની જગ્યાએ ત્રણ પંચા પંદર અહીં નીચે સોળસો છે એની જગ્યાએ લખું બેની છ ઘાત અને પાંચની બે ઘાત અહીંયા પાંચની એક ઘાત અને પાંચની એક ઘાત ઉડી જશે જેથી અંશમાં આવશે ત્રણ આ બેની છ ઘાત એમની એમ અને પાંચની બે ઘાત હતી એમાંથી એક ઘાત ઉડી ગઈ એટલે પાંચની એક ઘાત અહીં જે છેદ જે છે એ મિત્રો બેની છ ઘાત ગુણ્યા પાંચની એક ઘાત છે એટલે કે એ બેની એન ઘાત ગુણ્યા પાંચની એમ ઘાત સ્વરૂપમાં છે જ્યાં એન બરાબર છ અને એમ બરાબર એક છે જેથી કહી શકાય કે આપેલી જે આ સમય સંખ્યા છે એનું દશાંશ નિરૂપણ જે છે એ સાત છે દાખલો પાંચ ઓગણત્રીસ છેદમાં ત્રણસો ને અહીં આપણને જે સમય સંખ્યા આપી છે એ ઓગણત્રીસ છેદમાં ત્રણસો ને છે હવે છેદ જે છે આપણે એના અવિભાજ્ય અવયવ પાડીશું ત્રણસો ના પડે છે સાત ગુણ્યા સાત જેથી લખી શકાય ઓગણત્રીસ છેદમાં સાતનો નો ઘન અહીં મિત્રો જે છેદ જે છે એ બેની એનઘાત અને પાંચની એમ ઘાત સ્વરૂપમાં નથી જેથી કહી શકાય કે આપેલ જે સમય સંખ્યા છે એનું દશાંશ નિરૂપણ જે છે એ અનંત અને આવૃત છે દાખલો છો ત્રેવીસ છેદમાં બેની ત્રણ ઘાત પાંચની બે ઘાત અહીં જે છેદ જે છે એ મિત્રો બેની ત્રણ ઘાત પાંચની બે ઘાત એટલે કે બેની એન ઘાત પાંચની એમ ઘાત સ્વરૂપમાં છે જ્યાં એન બરાબર ત્રણ અને એમ બરાબર બે થાય જેથી કહી શકાય કે આપેલ સમય સંખ્યા છે એનું દશાંશ નિરૂપણ જે છે આપણને શાંત મળશે દાખલો સાત એકસો ઓગણત્રીસ છેદમાં બેની બે ઘાત પાંચની સાત ઘાત અને સાતની પાંચ ઘાત અહીં છેદ જે છે એનો દશાંશ નિરૂપણ જે છે એ બેની ની એન ઘાત પાંચની એમ ઘાત સ્વરૂપમાં નથી પણ એની અંદર સાતની પાંચ ઘાત વધારાના છે એટલે કે બેની એન ઘાત પાંચની એમ ઘાત સ્વરૂપ સિવાયના અન્ય સ્વરૂપમાં છે જેથી કહી શકાય કે આપેલ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ જે છે એ અનંત અને આવૃત હોય અનંત અને આવૃત હોય દાખલો આઠ છ છેદમાં પંદર અહીં છ જે છે એની જગ્યાએ હું લખું બે તરી છ અને પંદરની જગ્યાએ ત્રણ પંચા પંદર એટલે ત્રણની એક ઘાત પાંચની એક ઘાત અહીં ત્રણની એક ઘાત ત્રણની એક ઘાત ઉડી જાય જેથી મને મળે બે છેદમાં પાંચની એક ઘાત અહીં મિત્રો જે છેદ જે છે એ બેની શૂન્ય છેદ જે છે એ બેની શૂન્ય ઘાત અને પાંચની એક ઘાત સ્વરૂપમાં છે એટલે કે બેની એન ઘાત પાંચની એમ ઘાત સ્વરૂપમાં છે જ્યાં એન બરાબર ઝીરો અને એમ બરાબર એક છે જેથી કહી શકાય કે જે આપેલી સમય સંખ્યા છે છના છેદમાં પંદર એનું દશાંશ નિરૂપણ જે છે એ શાંત હોય દાખલો નવ પાંત્રીસ છેદમાં પચાસ પાંત્રીસની જગ્યાએ લખવું પાંચ થતા પાંત્રીસ અને પચાસની જગ્યાએ બેની એક ઘાત ગુણ્યા પાંચનો વર્ગ કેમ કે પાંચું પાંચું પચીસ દો પચાસ થાય અહીંયા પાંચની એક ઘાત પાંચની એક ઘાત ઉડી જાય જેથી મળશે આપણને સાત છેદમાં બેની એક ઘાત એમની એમ અને પાંચની એક ઘાત અહીં જે છેદ જે છે એ મિત્રો બેની એક ઘાત ગુણ્યા પાંચની એક ઘાત એટલે કે બેની એન ઘાત પાંચની એમ ઘાત સ્વરૂપમાં છે એટલે એન બરાબર આપણને એક મળે અને એમ બરાબર પણ એક મળે જેથી કહી શકાય કે આપેલી આ જે સમય સંખ્યા છે એનું દશાંશ નિરૂપણ જે છે એ સાંત છે દાખલો દસ સિત્યોતેર છેદમાં બસો દસ સિત્યોતેર અહીં જે છેદમાં બસો દસ છે એના અવિભાજ્ય અવયવ જે છે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત છે જેથી અહીં સિત્યોતેર છે એની જગ્યાએ લખું અગિયાર સત્તા સિત્યોતેર અને બસો દસના આપણે અવયવો જોયા અવિભાજ્ય બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત અહીં સાત સાત જે છે એ ઉડી જશે જેથી મને અહીં અંશમાં અગિયાર અને છેદમાં બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ મળશે અહીં મિત્રો જે છેદ જે છે એ બેની એન ઘાત પાંચની એમ ઘાત સ્વરૂપમાં નથી એટલે કે બેની એક ઘાત ત્રણની એક ઘાત પાંચની એક ઘાત સ્વરૂપમાં છે જેથી કહી શકાય કે આપેલ જે સમય સંખ્યા છે સિત્યોતેર છેદમાં બસો દસ એનું દશાંશ નિરૂપણ જે છે એ અનંત અને આવૃત્ત મળે અનંત અને આપણને આવૃત્ત મળે પ્રશ્ન બે પ્રશ્ન એકમાં જે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોય તેનું દશાંશ નિરૂપણ દર્શાવો એટલે આપણે જે આગળ એક થી દસ દાખલા ગણ્યા એમાં જે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોય આપણે એ સંખ્યાઓ લઈશું અને એનું દશાંશ નિરૂપણ દર્શાવીશું એમાં પહેલો દાખલો હતો એમાં એનું દશાંશ નિરૂપણ શાંત થતું એટલે આપણે પહેલો દાખલો લઈશું અને એનું દશાંશ નિરૂપણ દર્શાવીશું અહીંયા આપણને જે આપેલી સમય સંખ્યા છે તેરના છેદમાં ત્રણ હજાર એકસો છે તેરની જગ્યાએ તેર અને છેદમાં ત્રણ હજાર એકસો પચીસની જગ્યાએ એના અવયવ થશે પાંચની પાંચ ઘાત હવે આનું દશાંશ નિરૂપણ દર્શાવવા માટે હું બે અને પાંચની સમાન ઘાત કરીશ અહીં પાંચની પાંચ ઘાત છે પણ બેની ઘાત આપેલી નથી એટલે યાદ રાખીશું બેની અને પાંચની ઘાત સમાન થવી જોઈએ હવે બેની અને પાંચની સમાન ઘાત કરવા માટે હું બેની પાંચ ઘાત વડે અંશ અને છેદને ગુણી નાખીશ જેથી તેર બેની પાંચ ઘાત અને બેની પાંચ ઘાત વડે મેં અંશ અને છેદને ગુણી નાખ્યા જેથી મને તેર અને બેની પાંચ ઘાત બરાબર બત્રીસ થાય એટલે તેર ગુણ્યા બત્રીસ અહીંયા આગળ પાંચની પાંચ ઘાત બેની પાંચ ઘાત બંનેની ઘાત સમાન છે એટલે પાંચ દસ અને એની પાંચ ઘાત થાય હવે તેર ગુણ્યા બત્રીસ કરતાં મને ચારસો સોળ મળશે અને દસની પાંચ ઘાત એટલે એકની પાછળ પાંચ મિનિટ આવશે હવે અહીંયા આગળ પાંચ મીંડા છે છેદમાં મિત્રો એટલે આપણે દશાંશ ચિહ્ન પછી પાંચ અંકો હોય રીતે દશાંશ ચિહ્ન મૂકીશું જેથી મને મળશે જીરો પોઈન્ટ જીરો જીરો ચાર એક અને છ આપણે અહીં પાંચ શૂન્યો છે એક બે ત્રણ ચાર ને પાંચ એટલે દશાંશ ચિહ્ન પછી આ બાજુથી આપણે દશાંશ ચિહ્ન કાપવાનું શરૂ કરવાનું એક બે ત્રણ ચાર અને પાંચ પછી અહીં દશાંશ ચિહ્ન મૂકી દેવાનું ચારસો સોળ હતા અને પછી બે મેં શૂન્ય મૂક્યા દશાંશ ચિહ્નો પાંચ કરવા માટે દશાંશ ચિહ્નોમાં પછી અંકો પાંચ કરવા માટે અને અહીં દશાંશી ધમકી દીધું એટલે આપણો જવાબ થશે જીરો પોઈન્ટ ઝીરો ઝીરો ચારસો ને સોળ બીજો દાખલો જેનો દશાંશ નિરૂપણ સાંજ છે અહીં આપણને સત્તરના છેદમાં આઠ એટલે સત્તર છેદમાં બેનો ઘન અહીં બેની ત્રણ ઘાત છે એટલે હું પાંચની ત્રણ ઘાત વડે અંશ અને છેદને ગુણીશ જેથી બેની અને પાંચની ઘાત છેદમાં સમાન થઈ જાય જેથી સત્તર પાંચની ત્રણ ઘાત બેની ત્રણ ઘાત ગુણ્યા પાંચની ત્રણ ઘાત સત્તર પાંચની ત્રણ ઘાત એટલે એકસો પચીસ છેદમાં અહીં બેની અને પાંચની સમાન ઘાત છે એટલે બે પણ દસની ત્રણ ઘાત સત્તર ગુણે એકસો પચીસ કરતાં મને બે હજાર મળશે અને દસની ત્રણ ઘાત એટલે ત્રણ મીંડા હવે ત્રણ મીંડા છે એટલે આપણે દશાંશ ચિહ્ન પછી ત્રણ અંકો આવે એટલે એક બે અને ત્રણ અંકો એટલે દશાંશ બે પોઈન્ટ આવશે બે પોઈન્ટ દાખલો ચાર કે જેનો દશાંશ નિરૂપણ સાંત હતું પંદર છેદમાં સોળસો પંદરની જગ્યાએ આપણે લખીએ ત્રણ ગુણ્યા પાંચ અને સોળસોના અવયવ આપણે જોઈ શકીએ છીએ એક બે ત્રણ ચાર પાંચ ને છ એટલે બેની છ ઘાત અને પાંચ જે છે એ બે વખત છે હવે પાંચની એક ઘાત અને પાંચની એક ઘાત અહીં ઉડી જશે જેથી આપણને અંશમાં ત્રણ છેદમાં બેની છ ઘાત ગુણ્યા પાંચની એક ઘાત મળશે હવે બે અને પાંચની સમાન ઘાત કરવા માટે અહીં બેની છ ઘાત છે એટલે પાંચની અહીં એક જ ઘાત છે એટલે અંશ અને છેદને મારે પાંચની પાંચ ઘાત વડે ગુણવા પડશે જેથી ત્રણ અંશમાં પાંચની પાંચ ઘાત અને છેદમાં પણ પાંચની પાંચ ઘાત હવે પાંચની પાંચ ઘાત ગુણ્યા ત્રણ કરતાં આપણને અંશમાં નવ હજાર ત્રણસો ને પંચોતેર મળશે અને બેની છ ઘાત અહીં પાંચની પણ છ ઘાત થશે એટલે બે પંચાત દસની છ ઘાત થશે હવે આગળ એકની પાછળ છ શૂન્ય આવશે એટલે દશાંશ પછી છ અંકો આવશે જેથી હું લખી શકું જીરો પોઈન્ટ જીરો જીરો નવ ત્રણ સાત અને પાંચ દાખલો છ ત્રેવીસ છેદમાં ની ત્રણ ઘાત પાંચની બે ઘાત હવે મિત્રો છેદમાં ની ત્રણ ઘાત વધારે છે અને ની બે ઘાત છે એટલે આના કરતાં આની એક ઘાત વધારે છે એટલે બંનેની સમાન ઘાત કરવા માટે મારે અંશ અને છેદમાં પાંચની એક ઘાત વડે ગુણવા પડશે અહીંયા એટલે અંશમાં પણ પાંચની એક ઘાત છેદમાં પણ પાંચની એક ઘાત જેથી ત્રેવીસ ગુણ્યા પાંચ કરતાં મને એકસો પંદર મળશે અને બેની ત્રણ ઘાત અને પાંચની ત્રણ ઘાત થાય એટલે બે પંચા દસની ત્રણ ઘાત થાય જેથી હું લખી શકું એકની પાછળ ત્રણ શૂન્ય છે એટલે દશાંશ ચિહ્ન પછી ત્રણ અંકો આવશે એટલે ઝીરો પોઈન્ટ એકસો ને પંદર થશે દાખલો આઠ છના છેદમાં પંદર છ ની જગ્યાએ બે ગુણ્યા ત્રણ અને પંદરનો વાયો પડશે ત્રણ પંચા પંદર અહીં ત્રણ ત્રણ ઉડી જશે જેથી બેના છેદમાં પાંચ આવશે બે અને ની સમાન ઘાત કરવા માટે મારે અંશ અને છેદમાં બેની એક ઘાત વડે ગુણવા પડશે જેથી બેની એક ઘાત બેની એક ઘાત અંશમાં બે દુ ચાર થશે છેદમાં બે પંચા દસ થશે હવે એક પછી એક શૂન્ય છે અહીંયા આગળ એટલે 0.4 પોઈન્ટ ચાર આવશે અહીં મિત્રો આપેલી રકમ જે છે પાંત્રીસના છેદમાં પચાસ છે પાંત્રીસનો આવ્યો છે પાંચ સત્તા પાંત્રીસ અને પચાસનો આવ્યો છે બે ગુણ્યા પાંચનો વર્ગ પાંચું પાંચું પચીસ દુ પચાસ અહીંયા એક એક પાંચ ઉડી જશે જેથી આપણને પાંત્રીસ છેદમાં પચાસ બરાબર એ અંશમાં સાત રહેશે બે અને પાંચની એ ઘાત એ બે અને ની સમાન ઘાતો છે એટલે પાંચ દસ થશે છેદમાં એટલે સાતના છેદમાં દસ અને સાત છેદમાં દસ એટલે ઝીરો સાત થશે દાખલો ત્રણ નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે દરેક માટે જણાવો કે તે સમય છે કે નહીં અને જો સમય હોય તો તેના પીછેદમાં ક્યુ સ્વરૂપમાં ક્યુના અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહી શકશો મિત્રો આપણને આપેલી જે વાસ્તવિક સંખ્યા છે એનું દશાંશ નિરૂપણ દર્શાવેલું છે અને એ આપણે જણાવવાનું છે એના પરથી કે એ સમય છે કે નથી અને જો સમય હોય તો એનો છેદ જે છે એના અવિભાજ્ય અવયવ વિશે આપણે શું કહી શકીશું અહીં આપેલી સં જે વાસ્તવિક સંખ્યા છે એ શાંત દશાંશની રૂપણ દર્શાવે છે દશાંશની રૂપણ જે છે એ શાંત છે જેથી કહી શકાય કે આપેલી સંખ્યા જે છે એ સમય સંખ્યા છે અને શાંત દશાંશની રૂપણ હોય સમય સંખ્યા હોય આપણે કહી શકીએ કે એના પી છેદના ક્યુ સ્વરૂપમાં છેદના જે અવિભાજ્ય અવયવ હોય એમાં આ છેદ જે છે એમાં ઓછામાં ઓછો એક અવયવ બે હોય કે પાંચ હોય અથવા બે અને પાંચ બંને હોય બીજો દાખલો જીરો પોઈન્ટ એકસો વીસ બારસો બાર હજાર અને એક લાખ વીસ હજાર એમ અનંત સુધી અહીં આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ જે છે એ અનંત છે અને અનાવૃત છે અનંત એટલે આમ ચાલ્યા જ કરે છે આગળ ને આગળ અનાવૃત એટલે જુદી જુદી સંખ્યા આવે છે આપણે જોઈ શકીએ એકસો વીસ છે પછી બારસો છે પછી બાર હજાર છે એમ જુદી જુદી સંખ્યાઓ છે એટલે રિપીટેડ ભાગ નથી જેથી કહી શકાય કે આપેલી જે સંખ્યા જે છે એ અસમ્ય છે દાખલો ત્રણ તેતાલીસ પોઈન્ટ બાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એટલે અહીંયા આગળ એકથી નવ વાજે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એ રિપીટેડ ભાગ છે પુનરાવર્તિત ભાગ છે જેથી કહી શકાય અહીં આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ જે છે એ અનંત અને આવૃત્ત છે હવે અનંત અને આવૃત હોય આપેલ સંખ્યા સંખ્યા છે એ થશે અને જેથી એના છેદ વિશે આપણે કહી શકીએ કે ક્યુના અવિભાજ્ય અવયવ જે છે એ બે અને પાંચ સિવાયનો ઓછામાં ઓછો એક અવિભાજ્ય અવયવ હોય એટલે કે બે અને પાંચ સિવાય બીજી કોઈ સંખ્યા આની અંદર ઓછામાં ઓછી એક વખત હશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો જો તમારે આવા વધુને વધુ વિડિયો જોતા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં